હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તીર્થાગર વિસામો વૃદ્ધાશ્રમ ખાતે અધિક માસને લઈને ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ તીર્થાંગણ વિસામો વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ પટેલ દ્વારા પવિત્ર અધિક માસને લઈને વૃદ્ધાશ્રમ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધોએ પવિત્ર અધિક માસમાં ભગવાન સત્યનારાયણની કથા સાંભળી હતી અને કથા દરમિયાન તુલસીના પાનની આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી. તો વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ પટેલ દ્વારા વૃદ્ધાશ્રમમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. અધિક મહિનાના પવિત્ર માસ નિમિત્તે અમદાવાદથી મારા મિત્રો જીગીશભાઈ, એમના મિસિસ સોનલબેનને પુત્રી દ્રષ્ટિની વર્ષગાંઠ નિમિત્તે આજે તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમમાં સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. સર્વ વૃદ્ધોના કલ્યાણ અર્થે કે ભાઈ એ લોકોના આત્મા અને જીવનું કલ્યાણ થાય આ પવિત્ર માસમાં, તે નિમિત્તે આજની કથાનું આયોજન કરેલું. દરેક વૃદ્ધોએ વિષ્ણુ સહસ્રનામ દરમિયાન તુલસી ભગવાનને ચડાવી અને ખૂબ જ ભાવ વિભોર થઈને એમને આ કથાનું શ્રવણ અત્યારે કરી રહ્યા છે. તેમના ખૂબ જ આનંદથી આ પ્રવૃત્તિનો એ લાભ લઈ રહ્યા છે અને અમારી જે આશય છે કે તેમનું કલ્યાણ થાય, તેમને આનંદ મળે અને મોક્ષને પ્રાપ્તિ થાય તેવી આશાથી આ આખું આયોજન કરીધું. તે અધિક મહિનો તો ક્યારેય આવશે, હવે તો આ અધિક મહિનામાં તેમને એવો લાભ મળી જાય તેથી આ